राजकोट जिल्लाना गोंडल तालुकानुं पाटीदड गाम लोको माटे एक श्रेष्ठ उदाहरण बन्यु छे। अहीं बेटी बचाओ बेटी पढ़ाओ अभियानना भागरूपे एक मुहिम शुरू करवामां आवी छे। महिला सशक्तिकरणने प्राधान्य आपवा माटे आ गामनुं नाम दीकरी गाम आपवामां आव्युं। दीकरी गाम तरीके घोषित आ गाम पाटीदड राज्यनुं प्रथम गाम बन्युं। राजकोट जिल्ला कलेक्टर प्रभाव जोशी तथा जिल्ला विकास अधिकारी देव चौधरीना हस्ते गामनी तकतीनुं अनावरण करवामां आव्युं। अनावरणमां मोटी संख्यामां लोको जोड़ाया, साथे समरस बालिका पंचायतनी रचना कराई। एटलुं ज नहीं, गामनी एक दीकरीनी सरपंच तरीके निमणूक पण करवामां आवी। हवे आज मुहिम अंतर्गत गाममां जेमना घरे पण दीकरी छे ते तमाम घरोनी बहार दीकरीना नामनी तकती लागशे। आ दीकरी गाम तरीके अमारुं गाम जाहेर कर्युं छे एनाथी बहु मने आनंद छे अने आ दीकरीओने कायम माटे आगळ वधारवा माटेना तमाम प्रयत्न हूँ करीश। अने कलेक्टर साहेब अहींया डीडीओ साहेब आ बधा अधिकारीओ जे आव्या हता एनाथी आखा गाममां आनंदनी लागणी छवाई गई थी अने आवा कायमने माटे कार्यक्रम मळता रहे अने आ गामने पुष्कळ लाभ मळे एवा प्रयत्न कायमने माटे हूँ करतो रहीश। आ कार्यक्रम अंतर्गत अमारा गामे जे जे घरे दीकरी छे એ દરેક ઘરે દીકરીના નામની નેમ પ્લેટ લગાવી અને એ ઘરને એક દીકરીના ઘર તરીકે ઓળખ આપી છે। સાથે સાથે ગામની અંદર સમરસ બાલિકા પંચાયતનું પણ રચના કરી ગામના વહીવટમાં મહિલાઓનું પ્રભુત્વ વધે એ માટેના પણ પ્રયાસો થયા છે। પાટીદર ગામ દીકરીમાં હું સરપંચ તરીકે મારી નિમણૂક થઈ છે। પાટીદરને એક દીકરી ગામ તરીકે જાહેર કરતા તથા મને સમરસ સરપંચ તરીકે નિમણૂક કરતા મને ગર્વ અનુભવાય છે। તેની સાથે સાથે આ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ, તેના મારા માટે તમામ પ્રયત્નો રહેશે। અમારી આ બાલિકા પંચાયત ટીમ ખંભાથી ખંભા મળાવીને બધા કામ માટે સક્ષમ રહેશે। અમારા આ ગામની નવતર વિકાસ તથા મહિલા સશક્તિકરણ માટે તમામ પ્રયત્નો કરશે અને અમારા ગામની દરેક દીકરી ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરે તેના હું તમામ પ્રયત્નો કરીશ એવું વચન આપું છું। અમારી પ્લાનિંગ છે કે જેવી રીતે એક તાલુકામાં એવો થયો છે તો દરેક તાલુકામાં એટલીસ્ટ એક એક ગામ એવું અમે જે છે ઊભું કરીશું અને અમે દીકરી ગામ તરીકે જે છે ઓળખાણ કરી શકીએ અને આમાં જે છે ગ્રામજનોનો પણ ખાસ સહકાર અને સહયોગ ત્યાં હતો। સરપંચ અને આખી ચૂંટાયેલી બોડી પણ ત્યાં હાજર હતી, પદાધિકારીઓનો પણ સહયોગ હતો અને બધાના સહયોગથી મળીને જે છે એવું આપણે જે છે કરવામાં સફળ રહ્યા। બહુ મોટો ગામ નથી, 2000 આજુબાજુની જે છે 2000 વસ્તી છે, પણ જે છે બહુ ગામ સારો સાફ અને સ્વચ્છ ગામ છે આના લીધે જે છે અને લોકો પણ જ્યાં બધા એક સાથે જોડાયેલા છે। તો અમદાવાદમાં ચકચારી હત્યાનો કેસ, મકરબા કોર્પોરેટ રોડ પર કપાયેલું માથું મળી આવ્યું, માથું અને શરીરનો ભાગ કાપેલી હાલતમાં મળી આવ્યો। ગ્રીન એકર બિલ્ડિંગ નજીકનો આ બનાવ છે, આનંદનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। મકરબા કોર્પોરેટ રોડ પર કપાયેલું માથું મળ્યું, અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવત જ છે કારણ કે મકરબા કોર્પોરેટ રોડ ઉપર ધડવગડની લાશ છે તે મળી આવી છે। ગ્રીન એકર બિલ્ડિંગ નજીકનો આ બનાવ, આનંદનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, તપાસ કરી રહી છે। ધડવગડની યુવાનની લાશ મળી આવી છે, માથું અને શરીર ભાગ અલગ, માથું અને શરીર બંને અલગ છે અને આ કપાયેલી હાલતમાં મૃતદેહ છે તે મળી આવ્યો છે। હત્યા થઈ હોય તેવી આશંકા અત્યારે વ્યક્ત કરી દેવામાં આવી છે। તો ગ્રીન એકલ બિલ્ડિંગ નજીકનો આ બનાવ, આનંદનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, તપાસ કરી રહી છે। તો સંવાદદાતા જિગ્નેશ પટેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, અમદાવાદમાં હત્યાનો સિલસિલો હજુ પણ યથાવત છે, હમણાં થોડા દિવસ જગા 3-4 જે લાશ છે તે મળી આવી હતી, અત્યારે વધુ એક લાશ મળી આવી છે, શું છે આ સમગ્ર બનાવ? આવની વાત કરવામાં આવે તો હજી આ માત્ર હત્યાની આશંકા છે। આનંદનગર રોડ પર આવેલા આ જે ખુલ્લો પ્લોટ છે, જે અવાવરું જગ્યા હતી ત્યાં આ છે પ્લોટ, જે મૃતદેહ છે તે મળી આવ્યો છે। અંદાજિત 15 દિવસ પહેલાં હત્યા થઈ હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે। જે જગ્યાએથી આ મૃતદેહ મળી આવ્યો છે ત્યાં સીધો જવાનો કોઈ રસ્તો પણ ન હતો। પોલીસે જ્યારે લોકોએ ફરિયાદ કરી કે અહીંયા જે મૃતદેહ મળી આવ્યો છે અથવા તો કોઈ એવી વસ્તુ છે કે જે ગંધાઈ રહી છે તેના આધારે પોલીસે તપાસ કરતાં પ્રાથમિક આ મૃતદેહ મળી આવ્યો છે। જો કે મૃતદેહનું માથું અને ધડ બંને અલગ અલગ સ્થળ ઉપરથી મળી આવ્યું છે, એટલે કે બંને વચ્ચે થોડું અંતર હોવાથી હત્યાની આશંકા સેવવામાં આવી રહી છે। જો કે 15 દિવસ પહેલાં આ હત્યા થઈ હોવાનું પોલીસનું અનુમાન છે અને સાથે જ અત્યારે આનંદનગર પોલીસની ટીમો છે તે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરી રહી છે, કારણ કે જે મૃતદેહ મળ્યો એના કહી શકાય કે ઘણો ભાગ કોવાઈ ગયેલી હાલતમાં છે, એટલે કે આ જે મૃત્યુ છે તે થોડા સમય પહેલાં થયું હોઈ શકે છે। અંદાજિત 10-12 દિવસ પહેલાં આ બનાવ બન્યો હોવાનું પોલીસનું અનુમાન છે અને તે માટે જ આ મૃતક કોણ છે કે કેટલા
સમયથી અહીંયા તેનો મૃતદેહ પડ્યો હતો તે તમામ મામલે પોલીસે હવે તપાસ હાથ ધરી છે. આખરે મૃતકનું કયા કારણોસર મૃત્યુ થયું, શું તેની હત્યા કરી અને તેના માથા અને ધડને અલગ કરવામાં આવ્યું છે કે પછી તેના મૃતદેહને કૂતરાઓ અથવા તો કોઈ જંગલી જનાવરે ફાડી ખાધું હોય અને અલગ કર્યું હોય તે અંગે પોલીસની તપાસ ચાલી રહી છે. જો કે આનંદનગર પોલીસ અત્યારે આ મામલે તપાસ કરી રહી છે અને પેનલ ડોક્ટરથી જ્યારે પીએમ કરવામાં આવશે ત્યારબાદ આ હકીકત સામે આવશે કે આ માત્ર હત્યા છે, આત્મહત્યા છે કે પછી આકસ્મિક મોત બાદ આ ધડ અને માથું બે જુદા થયા છે. જે બિલકુલ થી તો પોલીસે અત્યારે કયા પ્રકારની તપાસ કરી છે. જે માથું તો મળી આવ્યું છે પરંતુ શરીરનો જે ભાગ અલગ થઈ ગયો હતો તે ભાગ મળ્યો છે કે કેમ, આ યુવક કોણ છે તે વિશે કોઈ માહિતી મળી છે? વાત કરવામાં આવે અવની તો અત્યારે બે અલગ અલગ સ્પોટ છે. એક એ સ્પોટ છે કે જ્યાં પોલીસ હાજર છે ત્યાં ધડ મળી આવ્યું છે આખું અને માથું આ જ ધડથી 200 મીટર દૂર એક અવાવરી અન્ય જગ્યાએ મળી આવ્યું છે. એટલે કે પોલીસ એ જ શંકા વ્યક્ત કરી રહી છે કે જંગલી જનાવરોએ જ્યારે મૃતદેહ કોવાયો હશે ત્યારબાદ તેને ખેંચી અને માથું ધડથી જુદું કર્યું હોય. પરંતુ પોલીસ અત્યારે તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે, મૃતક કોણ છે તેની ઓળખ થાય ત્યારબાદ આ કન્ક્લુઝન ઉપર પહોંચી શકાશે કે મૃતક કોણ હતો, કયા કારણોસર તે અહીંયા આવ્યો, તેના મૃત્યુનું કારણ શું છે. પેનલ ડોક્ટરથી પીએમ થયા બાદ એ હકીકત સામે આવશે કે શરીરમાં કોઈ ઈજાના નિશાન અથવા તો તેને કોઈ ઝેર આપવામાં આવ્યું કે કોઈ પણ કારણોસર તેનું મૃત્યુ કેવી રીતે થયું છે તે પેનલ ડોક્ટરના પીએમ બાદ જાણી શકાશે અને ત્યારબાદ જ આના મત કહી શકાય કે પોઈન્ટ સુધી પહોંચાશે કે આખરે હત્યા છે, આત્મહત્યા છે, કોણે કરી, શા માટે કરી, મૃત્યુ કેવી રીતે થયું, તે તમામ સવાલોના જવાબો પોલીસ તપાસ બાદ મળી આવશે. બિલકુલ થી આભાર જગનેશ તમામ વિગતો બદલ. તો માથું અને શરીરનો ભાગ કાપેલી હાલતમાં મળ્યા, લાશ કોહવાઈ ગયેલી હતી. લગભગ પ્રાથમિક તારણ એવું કરવામાં આવી રહ્યું છે કે 10 થી 15 દિવસ પહેલા આ હત્યા થઈ હોય. અમદાવાદમાં હાઈકોર્ટની લાલ આંખ બાદ એએમસી જાગ્યું. પાર્કિંગ વગરની બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી. તાજેતરમાં હાઈકોર્ટે ટ્રાફિકની સમસ્યાની ગંભીર નોંધ લીધી. રોડ ઉપર થતા પાર્કિંગ અને દબાણો દૂર કરવા માટે નોટિસ. જજીસ બંગલો રોડ પર આવેલ ન્યુયોર્ક પ્લાઝા અને નોટિસ આપવામાં આવી છે. તો હાઈકોર્ટ દ્વારા લાલ આંખ એએમસી તંત્ર પણ જાગ્યું છે. બિલ્ડિંગમાં પાર્કિંગ નથી તેવા બિલ્ડિંગને નોટિસ આપી દેવામાં આવી છે. તો હાઈકોર્ટે ટ્રાફિકની સમસ્યાની ગંભીર નોંધ લીધી હતી. રોડ ઉપર થતા પાર્કિંગ અને દબાણો દૂર કરવા માટે એએમસીએ બિલ્ડિંગોને નોટિસ આપી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા વારંવાર ટ્રાફિક પોલીસ અને એએમસીને લપડાક મારવામાં આવી છે અને અમદાવાદની અંદરથી ટ્રાફિકમાંથી કઈ રીતે મુક્તિ મળી શકે અથવા તો ટ્રાફિકની સમસ્યામાંથી કઈ રીતે નિવારણ લાવી શકાય તેના માટે વારંવાર ટકોર કરવામાં આવી છે. ત્યારબાદ અત્યારે એએમસી જાગૃત થઈ છે અને જે કોમ્પ્લેક્સની અંદર કહી શકાય કે પાર્કિંગની સમસ્યા છે તે કોમ્પ્લેક્સમાં અત્યારે નોટિસ મારવાની શરૂ કરવામાં આવી છે અને તેમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે હાઈકોર્ટના આદેશ અનુસાર આપની જે બિલ્ડિંગ છે તેની અંદર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે. જો પાર્કિંગની વ્યવસ્થા નથી તો આપની જે બિલ્ડિંગ છે તેની આસપાસ રોડ ઉપર ક્યાંય વાહન વ્યવહાર ના ઉભા રહે તેના માટેની સુનિશ્ચિત યોજના કરવામાં આવે. એટલે કે કહી શકાય કે જે રીતે હાઈકોર્ટ દ્વારા કોર્પોરેશનને લપડાક મારવામાં આવી હતી અને ત્યારબાદ અત્યારે કોર્પોરેશન છે તે સજાગ થયું છે. સજાગ થઈને જે બિલ્ડિંગોમાં અત્યારે પાર્કિંગની સમસ્યા છે તે બિલ્ડિંગની અંદર પાર્કિંગ સુનિશ્ચિત કરવામાં આવે તે બાબતની મકાન માલિકો, એસોસિએશન ચેરમેન અને સેક્રેટરીને નોટિસ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને બોડકદેવ વિસ્તારની અંદર અલગ અલગ બિલ્ડિંગમાં જે પાર્કિંગની સમસ્યા છે તે જગ્યાઓ ઉપર નોટિસ લગાવવામાં આવી છે અને તેમની જે બિલ્ડિંગ છે તેની આસપાસ કંઈ ગેરકાયદેસર પાર્કિંગ ન થાય તેના માટેનું જવાબદારી છે તે જે તે બિલ્ડિંગના માલિક અથવા જે તે બિલ્ડિંગના ચેરમેનને ગણાવવામાં આવ્યા છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો સમાચારો સુરતથી. રખડતા ઢોરે 22 વર્ષીય યુવકનો જીવ લીધો. તુષાર નામનો યુવક બાઇક પર સારોલી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. અચાનક બાઇકની વચ્ચે ઢોર આવી જતા અકસ્માત સર્જાયો. યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. તો વધુ વિગત મેળવીશું. સંવાદદાતા મનીષ પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે. મનીષ, રખડતા ઢોરે વધુ એક યુવકનો જીવ લીધો, આશાસ્પદ યુવકનું મોત થયું છે, ફક્ત ને ફક્ત રખડતા ઢોરના કારણે કોની જવાબદારી? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં જે રીતના ઢોરનો આટક છે ત્યારે હવે જિલ્લામાં પણ સુરત શહેરમાં રખડતા જે ઢોરનો આટક યથાવત છે તેના લીધે
22 વર્ષના અંકિત મિશ્રા નામના જે યુવકનું છે તે મોત નિપજી ગયું છે. અંકિતની વાત કરીએ તો અંકિત એક ખાનગી કંપનીમાં જે નોકરી કરતો હતો, ડાયમંડની નોકરી કર્યા બાદ જે પોતાના જે સગા ભાઈ સાથે તે ડબલ સીટ સવારી જે પોતાના ઘર માસમાં જઈ રહ્યો હતો તે દરમિયાન જ અચાનક બનાવ બન્યો હતો અને જે આ એક રખડત ગાય છે તે આવી ગઈ હતી અને ગાય આવી જતા સાથે જ કહેવાય કે તે ભટકાયો હતો અને ભટકાટાની સાથે જ જે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનામાં બંદેવ ભાઈને ગંભીર ઇજાઓ, પછી એ પરિવાર અહીંયા ગાડી આવે છે. પરિવાર શોકમગ્ન છે, કારણ કે એકને એક દીકરો છે તેને ગુમાવવાનો વારો આવ્યો છે અને હજી એક દીકરો છે તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. પિતા સાથે વાત કરવાના પ્રયાસ કરીશું. કાકા, શું થયું હતું? બિલકુલ, તો જે કહેવાય કે પરિવાર અત્યારે કંઈ પણ બોલવા તૈયાર નથી, કારણ કે જે રીતની ઘટના બની છે ખૂબ જ દુઃખદાયક ઘટના છે. કારણ કે રખડતા ધોળના કારણે યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અવારનવાર સુરત શહેરમાં અનેક વાર રખડતા ધોળ છે તે અકસ્માત સર્જતા હોય છે અને લોકોના મોત પણ નિપજતા હોય છે. ત્યારે ફરી એકવાર સુરત જિલ્લામાં જે માસમા ગામ આવેલું છે, જે ત્યાં ગાડી જે યુવક છે તે પોતાના ભાઈ સાથે જઈ રહ્યો હતો તે દરમિયાન જ આ ઘટના બની હતી. ઘટનામાં ગંભીર રીતે ઘાયલ છે તે યુવકનું મોત નિપજ્યું છે. મહાનગરપાલિકા અને સુરત જિલ્લામાં રખડતા ધોળને લઈને નિયંત્રણ કરવામાં આવે છે તેવું કહેવામાં આવે છે, પરંતુ માત્ર ને માત્ર જે કાર્યવાહી છે તે કાગળ પર થતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અવારનવાર સુરત શહેર અને સુરત જિલ્લામાં રખડતા ઢોરના કારણે મોટ નિપજતા હોય છે, ત્યારે એક આસાપાસ કે યુવાન છે તેનું ફરીથી મોત નીપજ્યું છે અને અન્ય જે ભાઈ છે તે સારવાર લઈ રહ્યો છે. એટલે કહેવાય કે અત્યારે જે સુરત શહેરમાં જે ઘટના બની છે ખૂબ જ દુઃખદાયક, કારણ કે એક યુવક છે તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. માત્ર ને માત્ર 22 વર્ષીય યુવક છે તે પોતાના કામ અર્થેથી પોતે ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન સાંજના સમયે જે રખડતા ધોળ છે તે રસ્તામાં આવી ગયા હતા અને અકસ્માત સર્જ્યો હતો. ઘટનામાં બંદેવ ભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા, ત્યારે એક ભાઈનું અત્યારે મોત નીપજ્યું છે. હાલ તો તમામ મામલે જે ઓલપાડ પોલીસ છે તે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે. જી અવની તમામ વિગતો બદલ.